નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8મો વિષય છે ગુજરાતી તેમાં પ્રથમ સત્રનો પાઠ પાંચમો આ પાઠનું નામ છે એક મુલાકાત આ પાઠના અભ્યાસવાધીના પ્રશ્નો અને જવાબો વિશે આજે આપણે આ વિડિયોની અંદર માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિડિયો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો જેથી આગળના દરેક નવા મુલાકાત તેમનો અભ્યાસ આપેલું છે તેમાં પ્રશ્નો જોઈએ પેલો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને લખો પ્રશ્ન એકનો પેલો પ્રશ્ન કોઈ રાજ્યનું વડુમથક નામે ઓળખાય છે પાટનગર બીજો પ્રશ્ન ગાંધીનગરની સ્થાપના કયા નેતાની સ્મૃતિમાં કરવામાં આવી છે મહાત્મા ગાંધી ત્રીજો પ્રશ્ન ગાંધીનગર કુલ કેટલા સેક્ટર માં વહેંચાયેલું છે ત્રીસ ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના એક બે વાક્યોમાં ઉત્તર આપો પેલો પ્રશ્ન છે ગાંધીનગરને ગ્રીન સિટી તરીકે કેમ ઓળખવામાં આવે છે ગાંધીનગરના કુલ ત્રીસ સેક્ટર માં માર્ગો વિભાજિત થયેલા છે ત્યાં ઠેર ઠેર નાના મોટા વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે દરેક માર્ગ વિવિધ પ્રકારના ફૂલ છોડથી રળિયામણા લાગે છે આથી વૃક્ષો અને ફૂલોથી હરિયાળા અને સુંદર લાગતા ગાંધીનગરને ગ્રીન સિટી તરીકે ઓળખવામાં આવે છે બીજો પ્રશ્ન ગાંધીનગરના માર્ગોની વિશેષતા ધરાવે છે ગાંધીનગરના રસ્તા પહોળા અને સ્વચ્છ છે આ શહેર કુલ ત્રીસ સેક્ટર માં विभाजित થયેલું છે આમાંથી ક થી જ સુધી કકવારી પ્રમાણે સાત આડા મુખ્ય માર્ગો અને શૂન્ય એક બે ત્રણ એ અંકો પ્રમાણે ઊભા કુલ આઠ માર્ગો છે ચારે બાજુ વૃક્ષો ગાંધીનગરની શોભા વધારી રહ્યા છે પ્રાકૃતિક સૌંદર્યથી સોપતું ગાંધીનગર ગ્રીન સિટી તરીકે ખ્યાતિ પામ્યું છે ત્રીજો પ્રશ્ન વિધાનસભા ગૃહ ક્યાં આવેલું છે ગુજરાતનો વિધાનસભા ગૃહ ગાંધીનગરમાં આવેલું છે ચોથો પ્રશ્ન છે વિધાનસભા ગૃહ ને કોનું નામ આપવામાં આવ્યું છે ગુજરાત રાજ્યના વિધાનસભા ગૃહને વિઠ્ઠલભાઈ પટેલ ભવન નામ આપવામાં આવ્યું છે પાંચમો પ્રશ્ન વિધાનસભાને ધારાસભા તરીકે કેમ ઓળખવામાં આવે છે વિધાનસભાને તરીકે ઓળખવામાં આવે છે કારણ કે એમાં ધારા એટલે કાયદા કડાય છે છઠ્ઠો પ્રશ્ન મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓના કાર્યાલયો કેટલા બ્લોકમાં વહેંચાયેલા છે ગાંધીનગરમાં મંત્રી શ્રીઓ અને સચિવ શ્રીઓના કાર્યાલયો સાત બ્લોકમાં વહેંચાયેલા છે સ્વાધ્યાય તેમાં પેલો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પ્રશ્ન નો પહેલો પ્રશ્ન વિધાનસભા ગૃહમાં પ્રવેશવા પરવાનગી શા માટે જરૂરી છે કોઈ પણ અજાણી વ્યક્તિ વિધાનસભા ગૃહમાં પ્રવેશી સભા ગૃહને નુકસાન ન પહોંચાડે વિધાનસભાના કામમાં દખલ ન પહોંચાડે અને ગૃહમાં શાંતિ જળવાઈ રહે એ માટે વિધાનસભા ગૃહમાં પ્રવેશવા માટે પરવાનગી લેવી જરૂરી છે બીજો પ્રશ્ન જો તમે ધારાસભ્ય હો તો તમે વિકાસ માટે કેવી પ્રવૃત્તિઓ કરશો જો હું ધારાસભ્ય હો તો મને સરકાર તરફથી મળેલ ફંડ મારા વિસ્તારના વિકાસ માટે ઉપયોગ કરું મારા વિસ્તારમાં બાગ બગીચા તૈયાર કરાવું પ્રજાને પૂરતું પાણી તથા વીજળી મળી રહે તેની વ્યવસ્થા કરાવું પ્રજા નું સાંભળી તેને દૂર કરવાના પૂરતા પ્રયાસ કરો ત્રીજો પ્રશ્ન એક નાગરિક તરીકે તમને રાજ્યની કઈ બાબતો સારી લાગે છે એક નાગરિક તરીકે મને રાજ્યના પહોળા રસ્તા શિક્ષણની સુવિધા પીવાના પાણીની વ્યવસ્થા સારા મકાનો રોજગારીની સવલતો વાહન માટે પાર્કિંગ ની વ્યવસ્થા જેવી અનેક બાબતો સારી લાગે છે ત્યાર પછી ચોથો પ્રશ્ન છે તમારા ગામને હરિયાળું બનાવવા શું શું કરી શકાય અમારા ગામને હરિયાળું બનાવવા માટે જાહેર રસ્તા પર ઠેર ઠેર વૃક્ષો ઉગાડવા દરેક સોસાયટીના પ્રાંગણમાં વૃક્ષો ઉગાડવા દરેક સભ્ય પોતાના ઘરની ગેલેરીમાં જુદા જુદા છોડના કુંડા મૂકવા ગ્રામ પંચાયત દ્વારા હરિયાળા મેદાન તૈયાર કરાવવા શાળા અને કોલેજના પટાંગણમાં વિદ્યાર્થીઓ એ વૃક્ષારોપણ કરવું ગામમાં એવા બાગ બગીચા તૈયાર કરાવવા જ્યાં ખળખળ વહેતા ઝરણા હોય તળાવ હોય અને તેમાં રંગબેરંગી ફૂલોના છોડ અને પુષ્કળ વૃક્ષો હોય પાંચમો પ્રશ્ન છે તમે લીધેલા કોઈ ઐતિહાસિક સ્થળની મુલાકાત વિશે લખો આ વર્ષે અમે દિવાળીની રજાઓમાં આબુના પ્રવાસે ગયા હતા રાજસ્થાનમાં આવેલ માઉન્ટ આબુ એક હવાખાના સ્થળ છે અમે પહેલે દિવસે ત્યાંના ગૌમુખ સનસેટ પોઈન્ટ નખી તળાવ વગેરે સ્થળોની મુલાકાત લીધી અમે ત્યાંનું પ્રકૃતિ સૌંદર્ય મન ભરીને માણ્યું બીજા દિવસે ગુરુ શિખરની ઊંચાઈએથી ચારે બાજુના કુદરતી દ્રશ્ય જોવાનો લાહવો લીધો એ પછી અહવર દેવીના દર્શન કર્યા બપોરે ભોજન કર્યા બાદ સાંજે ચાર વાગે અમે માઉન્ટ આબુના ઐતિહાસિક સ્થળ દેલવાડાના દહેરાની મુલાકાત લીધી દેલવાડાની શિલ્પકલાનું સૌંદર્ય જોઈને આભા બની ગયા એક રાજાના બે મંત્રી વસ્તુપાલ અને તેજપાલને ધરતી ખોદતા મળેલા ધનના ચરુનો ઉપયોગ આબુ પર્વત ઉપર સુંદર દેરાસર બનાવવા માટે કર્યો છે તે શિલ્પકલાની દ્રષ્ટિએ અનુપમ છે ત્રીજે દિવસે અમે ભરતોરીની ગુફા અને કુંભારણના મહેલના ખંડેરીઓ જેવા ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી ત્યાર પછી પ્રશ્ન નંબર છ તમારા વિસ્તારમાં આવેલ જોવાલાયક સ્થળની મુલાકાત લઈ અહેવાલ લખો ઘુઘવતા દરિયા કિનારે સોમનાથ મહાદેવ ભવ્ય અને કલાત્મક મંદિર આવેલું છે તેના પટાંગણમાં ભારતના શિલ્પી સરદાર પટેલ નો પુતળો છે તેની ચારે તરફ સુંદર બગીચો છે મંદિરની બહારની અને અંદરની કોતરણીને ઉડીને આંખે વળગે તેવી છે ભારતના બાર જ્યોતિર્લિંગમાં સોમનાથની ગણના થાય છે સાંજનો આરતીનો સમય હતો બિલ્લીપત્ર તથા પુષ્પોની શિવલિંગ સજાવેલું હતું મંદિરમાં માં દર્શનાર્થીઓની ભીડ હતી ઝાલર અને ઘંટનાથ વાતાવરણ ભક્તિમય બની ગયું હતું તે પછી પંદર થી સ્લાઇડ શો પણ દેખાડવામાં આવ્યો બીજે દિવસે અમે ગીતા મંદિરની મુલાકાત લીધી એ મંદિરની દિવાલ પર ગીતાના શ્લોક લખેલા છે અહી રાધા ભવ્ય અને નમણી મૂર્તિઓ છે ત્યાંના ત્રિવેણી સંગમમાં અમે સ્નાન કર્યું આ પવિત્ર તીર્થ અમને તાજગી અને દિવ્ય શાંતિનો અનુભવ થયો ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો પેલો પ્રશ્ન રાજ્યના કાયદા કરનારી સભા વિધાનસભા બીજો પ્રશ્ન રાજ્યનું મથક પાટનગર રાજધાની ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નો અવિભાગ અવિભાગેના શબ્દોને શબ્દકોષ ના ક્રમમાં ગોઠવો તો શબ્દકોષ પ્રમાણે ગોઠવીએ તો આ પ્રમાણે આવશે અસ્તિત્વ પ્રકૃતિ પ્રવૃત્તિ પ્રવેશ વ્યવસ્થા અને સ્વચ્છ પ્રશ્ન ત્રણ નો વિભાગ પાઠમાં એક પ્રત્યય થી બનેલો શબ્દ સાંસ્કૃતિક આપેલ છે એવા બીજા પાંચ શબ્દો અર્થ વત્તા એક આર્થિક વિજ્ઞાન વત્તા એક વૈજ્ઞાનિક ભૂગોળ વત્તા એક ભૌગોલિક સ્વભાવ વત્તા એક સ્વાભાવિક વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ આઠમો વિષય છે ગુજરાતી તેમાં પાઠ પાંચમો એક મુલાકાત આ પાટના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ છ ની અંદર ત્યાં સુધી આવજો